દમણમાં પ્રશાસન દ્વારા વિશ્વ જનસંખ્યા દિવસ પર સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ લાલુભાઈ પટેલે ઉપસ્થિત રહી નાનું કુટુંબ સુખી કુટુંબનો સંદેશો આપી વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવા કુટુંબ નિયોજનનો અમલ કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં વુમન ફાઉન્ડેશન દ્વારા નાટક રજૂ કરી વસ્તી વધારાથી થતા દુષ્પરિણામો અંગેની જાગૃતિ આપી હતી. આ કાર્યક્રમમાં સાંસદ લાલુભાઈ પટેલ તથા સ્વાસ્થ્ય સચિવ એસ એસ યાદવ, ઉપસચિવ ગુરપ્રીત કૌર, જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ પટેલ તથા ડીએમસીના પ્રમુખ શોકત મીઠાણી તથા દામિની વુમન ફાઉન્ડેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઓર આગે તક બાત કો પહોંચાએ ઓર જૈસા કે ઇસમે ભી બતાયા કે કલ્ચરલ ચેન્જ કી જરૂરત હૈ. હાલાંકિ બહોત કિયા હૈ, યે કિસી ને નહીં બતાયા કે કિતના હમારા ટોટલ ફર્ટિલિટી રેટ હોતા થા, કિતના પોપ્યુલેશન ગ્રોથ રેટ હોતા થા. તો જીતને ભી એફર્ટ હુએ 1947 સે લેકે અબ તક, ઉસસે બહોત બ્રેક લગા હૈ. જો ડોક્ટર નાયર કહે રહે થે કે રાજધાની તેજી સે ભાગ રહી હૈ, ભાગ તો રહી હૈ લેકિન થોડા બ્રેક ભી લગા હૈ. એસા નહીં હૈ, પહેલે વાલા હોતા તો ચાઇના કબ કા પીછે છૂટ ગયા હોતા, લેકિન ફિર ભી ઉતના તેજી સે બ્રેક નહીં લગા જીતના કી તેજ સે લગના ચાહીએ. ઓર વો દમન મેં ભી નહીં લગા હૈ. તો ઇસલિયે હમેં ઓર હમારી જિમ્મેદારી હૈ, ક્યોંકિ હમ જબ ઇસ તરહ કી ચીજે મેં આતે હૈ તો ઇન્ડિવિજ્યુઅલ થોડા લાલચ હોતા હૈ, ઇન્ડિવિજ્યુઅલ પ્રાયોરિટી જો હૈ પહેલે હો જાતી હૈ દેશ સે. કે મેરા જૈસે માં સોચ રહી થી કે જલ્દી સે બચ્ચા હો જાના ચાહીએ, મેરે ઘર મેં બહુ આઈ હૈ તો અબ પોતા ભી આના ચાહીએ. તો હમ અપને બારે મેં સોચ રહે હૈ, અપને પરિવાર કે બારે મેં સોચ રહે હૈ. શાયદ થોડા યે ભી હોતા હૈ કે પતા નહીં કુછ કમી તો નહીં હૈ બેટે બેટી મેં, હોગા કે નહીં હોગા. તો એક તો પહેલે ફટ સે જલ્દી હો જાના ચાહીએ, ઇસલિયે હર કોઈ સોચતા હૈ કે ફટાફટ એક બચ્ચા શાદી હોઈ ઓર એક સાલ મેં, ઓર ઉસકે બાદ ફિર વહી સોશિયલ પ્રોબ્લમ યા ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લમ કી બેટી હો ગઈ તો અબ ક્યા કરે, અબ તો દૂસરા તો બેટા હોના હી ચાહીએ. ઓર યે બહોત ક્રાઇમ યહાં પે હો રહા હૈ પૂરે દમન મેં, દીવ મેં, સિલવાસા મેં, કે બેટી એક હો ગઈ તો ઉસકે બાદ તો અગર જૈસે હી બચ્ચા પેટ મેં આયા તો ફટ સે કહીં ના કહીં કોઈ ભી કોઈ તરીકે સે ડોક્ટર કો પતા કરા લેના હૈ કે લડકા હૈ કે લડકી હૈ, ઓર લડકી હૈ તો માર દેના. તો જેટલું નિયંત્રણ કરીશું એટલું આપણા માટે ફાયદાકારક છે. આપણા સમાજ, ગામ, શહેર અને દેશ આગળ વધારવો હોય તો આપણે ખરેખર નિયંત્રણ કરવું જોઈએ. આપણે બે બાળકો હોય તો ભણવામાં અને આગળ દેશને લાવવા માટે સમાજને ઘણી સુવિધા મળે. જેટલા આપણે સંખ્યા વધારે એટલું આપણાને નુકસાન છે સમાજને અને દેશને દુનિયાને. આપણે જોયું છે અત્યારે પોસ્ટરમાં બતાવ્યું છે કે જેટલી પોપ્યુલેશન વધે એટલું આપણાને નુકસાન છે. એટલે આપણે જાતે સમજવું જોઈએ અને આપણે કંટ્રોલ કરી બે બાળકો બસ દીકરીઓ કે દીકરા હોય એમાં આપણે સંતોષ માનવો જોઈએ. ઘણા તો એક દીકરી કે એક દીકરો એમાં બી સંતોષ માને છે, આજે સમજી ગયા છે બધા. જો કોઈ નહીં કરે કે દીકરી કે દીકરો હોય તો બી તે સારું છે એમના માટે બી. ઘણા પાસે નહીં હોય તો આપણા ભાઈનો દીકરો, બહેનનો દીકરો કે બાજુવાળાને બી અપનાવે છે આજે. પણ એવું નથી, પહેલે અસલમાં આપણે વાંચ્યા પણ હું તો તમને ખબર હોય તો એ બી આજે એવી ટેકનોલોજી આપણે આવી છે કે બી એનું બી નિરાકરણ છે કે દરેકની ઘરે બાળક તો હોવું જ જોઈએ. જેમ તુલસીનો ક્યારો રહી આપણી ત્યાં તેમ બાળક પરિવારમાં હોવું જોઈએ. ઘણા કે દીકરી બી હોવું જોઈએ, દીકરો બી હોય છે બરાબર, પરંતુ આગળ જતા આપણને એ બધું નુકસાનકારક છે. બે બાળકો બહુ સરસ, બે બાળકો સુખી જીવન, ઘણા બાળકોથી દુઃખી તો નહીં કહેવામાં આવે પણ બે બાળકો જેટલો એટલો ભણવામાં ગણવામાં દરેક રીતે સારું પડશે આપણને. 11 જુલાઈ કે દિન વિશ્વ જનસંખ્યા દિવસ મનાયા જાતા હૈ. इस दिन का खास महत्व ये है कि फैमिली प्लानिंग से रिलेटेड जितने भी मेथड्स हैं उसके बारे में सबके बीच जानकारी कराई जाए, क्योंकि आप जैसा कि आप सब लोग जानते ही हैं विश्व की जनसंख्या बहुत तेज़ी से बढ़ रही है और उसमें भारत का बड़ा योगदान है. करीब 17.5% विश्व की जो जनसंख्या है वो भारत की है. तो हमें हमारी अकेले की जो जनसंख्या है वो करीब 1.3 बिलियन है, जो बहुत जल्द जो है चाइना को भी सरपास कर जाएंगे. तो इसलिए हमें इस विषय में खास तौर से जागरूकता बढ़ाने की ज़रूरत है कि किस तरह से जो है पॉपुलेशन ग्रोथ जो है उसकी पेस स्लो करी जाए.
तो इसलिए आज के दिन पॉपुलेशन वर्ल्ड पॉपुलेशन डे मनाया जाता है और आज से ही शुरुआत होकर 15 दिन तक जो है ये पखवाड़ा चलेगा, जिस सब सेंटर्स पे और सारे हेल्थ सेंटर्स पे जानकारी उप्लब्ध करी जाएगी फैमिली प्लानिंग मेथड के बारे में। तो उस पर जो आम कोई भी नागरिक जाके इस बारे में जानकारी प्राप्त कर सकता है। आज जो विवेकानंद में कार्यक्रम हुआ है उसमें एमपी सर मौजूद थे, एडवाइज़र सर जो स्वास्थ्य सचिव भी हैं वो भी मौजूद थे, और आपके डिस्ट्रिक्ट पंचायत के प्रेसिडेंट सुखा भाई जी थे और आपके डीएमसी प्रेसिडेंट चौकम धानी जी भी थे। तो इन सबका जनप्रतिनिधियों का बहुत रोल है इसमें, ताकि वो आम जनता तक इस मैसेज को पहुँचा सकें और खुद भी एक रोल मॉडल बन सकें ताकि और लोग भी उनका अनुसरण करें। तो इसमें जो है आज पेंटिंग कॉम्पिटिशन जो है परसों कराया गया था स्कूल के बच्चों का, तो उनका जो है आज प्राइज डिस्ट्रीब्यूशन हुआ है। और जो हमारी आशा और ANM है जिन्होंने इस क्षेत्र में अच्छा काम किया है उनको भी आज सम्मानित किया गया है।